બારડોલી નગર કોંગ્રેસ દ્વારા એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવતા તેઓની આત્માની શાંતિ માટે બારડોલીના પ્રસિદ્ધ મહાકાળી માતાના મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી પ્રથમ તબક્કો અને બીજો તબક્કો જે હાલ ચાલી રહ્યો છે, બે વર્ષથી કોરોના એવો તો વકર્યો છે કે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે બારડોલી ખાતે એક સેવાકીય અને આવકારી કાર્ય કરી રહ્યું હતું. બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિ યજ્ઞ અને પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. ખાસ કરીને કોરોનાના કપડા કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે અમુક કિસ્સાઓ એવા પણ બન્યા કે પરિવારજનો પોતાના સ્વજનની અંતિમવિધિ પણ જોઈ શક્યા નથી. જેથી કોરોનામાં મૃત્યુ પામનારાને પ્રભુ સદગતિ પમાડે તે આશય સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. આજરોજ બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષમાં કોરોનાની મહામારીમાં દરેક સમાજના દરેક ધર્મના લોકો જે મૃત્યુ પામ્યા છે એને સદગતિ મળે, એના આત્માને શાંતિ મળે, એના માટે એક પૂંજાનું આયોજન, શાંતિ યજ્ઞનું આયોજન બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે જેમણે સ્વજનો ગુમાવ્યા છે એને પણ ભગવાન પરમાત્મા એમને જે દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માટે પણ આજરોજ અમે પ્રાર્થના કરી છે. સાથે સાથે એવી એક વાત છે કે ત્રીજી લહેર પણ આવે એવી શક્યતા કોરોનાની છે, તો ભગવાન એ ત્રીજી લહેર અટકાવે અને એમાં જે બાળકોને નુકસાન થવાનું છે એ પણ ન થાય એના માટે આજરોજ અમે સામૂહિક પ્રાર્થનાનું આયોજન એ પણ કર્યું છે. ભગવાન કુદરત એને પણ શક્તિ આપે અને કોરોનાની મહામારી સદંતર રીતે બંધ થઈ જાય અને લોકો એ મહામારીમાંથી મુક્ત થાય એના માટે આજરોજ શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો છે. આ બારડોલીના પ્રસિદ્ધ મહાકાળી માતાના મંદિર ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલી નગર કોંગ્રેસ સમિતિના સભ્યો પણ હાજર રહેવા પામ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. યાસિર કાગજે, T24 ન્યૂઝ, બારડોલી.